વિશ્વમાં સૌથી નાની ઉંમરની બાળાના હાથનું દાન સુરતની બ્રેન્ડેડ રિયાનો હાથ મુંબઈની 15 વર્ષની અનંતામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયો 9 વર્ષની દીકરીએ સાત વ્યક્તિને નવજીવન આપ્યું સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉંમરની એટલે કે નવ વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી મિસ્ત્રી પરિવારે પોતાની વહલ સોઈ નવ વર્ષીય દીકરી સ્વર્ગીય રિયાના હાથ સહિત ફેફસા લિવર કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન આપ્યું હતું દાન કરાયેલા રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાંવ મુંબઈની રહેવાસી પંદર વર્ષીય અનંતામાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડૉક્ટર નિલેશ સાતભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો ખભાના સ્તરથી વિશ્વનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે તેના માતા પિતાનું તે એકમાત્ર સંતાન તેના પિતા એડવર્ટાઇઝિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ પંદર વર્ષીય કિશોરી અનતા અહેમદ ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસે અલીગઢ ઉત્તર પ્રદેશના તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી ત્યારે અકસ્માતે અગિયાર હજાર કિલો વોટનો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા જમણા હાથમાં ગેંગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તરથી કાપી નાખવો પડ્યો હતો ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખૂબ જ ઓછું થઈ ગયું હતું ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાડા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં અંગદાતા રિયા બોબી મિસ્ત્રીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે કિશોરીમાં કરાયો હતો તે કિશોરી અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી ખભાના સ્તરના ટ્રાન્સપ્લાન્ટ પછી તે કિશોરી તેના જીવનમાં સર્વસ્ત્ર પાછું મળી ગયું હોય એવી લાગણી અનુભવી હતી